મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 1 એનું છેલ્લું લેક્ચર છે એની અંદર આપણે સી અને ડી ના જેટલા દાખલા બાકી છે એ આજે આપણે જોઈ લઈએ તો સી વિભાગનો 12મો દાખલો છે એક કામદારને વર્ષ 2015 માં એટલે પહેલું એક આપણને આપ્યું છે વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક આપણે કાપી છે સરેરાશ આવક 16000 હતી અને વર્ષ 2016 માં વધીને 20000 થઈ એટલે બીજું વર્ષ આપણને આપ્યું 2016 અને આવક વધીને થઈ ગઈ 20000 એટલે બે વર્ષ આપે છે બે વર્ષની આવક આપે છે વર્ષ 2015 ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચક આંક શોધવાનો છે એટલે આ દાખલામાં આપણે સૂચક આંક શોધવાનો છે તો સૂચક આંક શોધવાનો છે ત્રિરાશિઓ મુકાશે ને તો સરેરાશ આવક શોધવાની હોય તો મૂકે તો સૂચક આંક શોધવાનો છે એટલે આ અધર વર્ષ થઈ ગયું અને આ થઈ ગયું ચાલુ વર્ષ આ એમની આવક ચાલુ વર્ષની આવક હોય એને આપણે કહેવાય P1 અને જે અધર વર્ષ જૂનું વર્ષ હોય એની આવક કહીશું આપણે એને P0 હવે આપણે સૂત્ર મૂકી દેવાનું સૂચક આંક I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100 P1 આપણને મળી ગયા 20000 ભાગ્યા P0 આપણને છે 16000 ગુણ્યા 100 20000 ભાગ્યા 16000 કરશો જવાબ મળશે 1.25 ગુણ્યા 100 એટલે જવાબ આવે 125 આનો જવાબ હવે આગળ આપણે 13મો દાખલો જોઈએ તો 13મા દાખલામાં એવું કહે છે આપણને જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીમાં 9/5 ઘણું ઘણું શબ્દ છે ધ્યાન રાખવાનું છે ઘણું એટલે ગુણવાનું છે વધ્યું હોય તો વર્ષ 2016 ના માટે ઉત્પાદનનો સૂચક આંક શોધ આધાર વર્ષમાં જેટલું હતું ને એના કરતા ચાલુ વર્ષે 9/5 ઘણો વધારો થયો છે તો આપણે 2016 નું ઉત્પાદનનો સૂચક આંક શોધવાનો છે તો શોધીએ 2016 નો ઉત્પાદનનો સૂચક આંક તો આપણને ખ્યાલ છે આધાર વર્ષનો સૂચક આંક હંમેશા 100 હોય 100 આટલો હતો પ્લસ ચાલુ વર્ષે વધ્યો કેટલો 9/5 ઘણો વધ્યો છે એવું કહ્યું છે એટલે કે 100 આનો 9/5 એટલે કે 100 ગુણ્યા 9 ભાગ્યા 5 એટલે 100 ગુણ્યા 9/5 9/5 ઘણો વધ્યો આ રીતે સાદું બાપુ 100 પ્લસ 20/5 100 9 2 18 180 સરવાળો કરો એટલે 280 આનો જવાબ હવે આપણે 14મો દાખલો જોઈએ તો ચૌદમા દાખલામાં આપણને આપ્યું છે જો આયર 221.5 આયર એટલે લાસ્ટ એયર છે 221.5 અને આયર 222 હોય તો આઈપી શોધ આ પ્રકારનો દાખલો હોય તો આપણે આગળ શીખે પ્રમાણે સૂત્ર તમારું આવશે આઈએફ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા આઈપી આ સૂત્ર આવશે તો આને કિંમત મૂકીએ તો આઈએફ આપણને આપી દીધો છે 222 બરાબર વર્ગમૂળમાં આઈએલ આઈએલ આપણી પાસે છે 221.5 ગુણ્યા આઈપી આપણે શોધવાના છે તો શોધવાના લેવાને એવા લખવાના હવે આ સાદર બાપુ હોય તો આ વર્ગમૂળ મારે કરી નાખવું પડે
કોઈ પણ જગ્યા જાય વર્ગમૂળ કાઢવાનું હોય તો એનો વર્ગ કરવો પડે પણ વર્ગ ગમે તે એક જ બાજુ ન થાય બરાબર બંને સાઈડ વર્ગ કરવા પડે બંને સાઈડ વર્ગ કરો એટલે શું થાય તો 222 નો વર્ગ કરવા બરાબર આનું આપ લખવાનું 221.5 ગુણ્યા IT અને એનો વર્ગ કરવા આ રે પણ જ્યારે પણ વર્ગમૂળ કાઢી નાખવું હોય દૂર કરવું હોય ત્યારે એ આપણે બંને બાજુ વર્ગ કરીશું આ યાદ રાખો તો 222 નો વર્ગ 200 ઘણા છોકરા ઉતારો 222 ગુણ્યા 2 કરી દે છે એવું નથી 222 વર્ગ એટલે 222 ગુણ્યા 222 એટલે બે વખત ગુણ માને છે એની એ સંખ્યા તો 222 નો વર્ગ કરશો તમારો જવાબ આવશે 49,284 બરાબર વર્ગમૂળ હોય અને એનો વર્ગ કરો તો વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય અંદરની સંખ્યા એવી ને એવી જ છે એટલે કે 221.5 ગુણ્યા IP આ રીતે તો વર્ગમૂળનો વર્ગ કરો એટલે નીકળી જશે હવે આપણે IP ને એકલા પાડીએ તો IP ને એકલા પાડીએ તો આ ગુણાકારમાં છે આ બાજુ લાવો એટલે ભાગાકાર થઈ જાય તો આને આપણે એકલો પાડવાનો છે આને આ બાજુ લઈ દેવો પડે આ એનો ભયબંધ છે આ બાજુ લાવો ગુણાકાર ભાગાકાર 49,284 ભાગ્યા 221.5 બરાબર IP હવે ભાગાકાર કરો એટલે તમારો IP નો જવાબ આવશે 222.5 આપણે ગણો સી વિભાગનો 14મો દાખલો તો ધ્યાન રાખવા જેવો છે અને પરીક્ષામાં પૂછાતો હોય છે એ ધ્યાન રાખજો હવે આજે આગળ આપણે ડી વિભાગમાં દાખલા જોઈએ તો મમ્મીને બેસન મોકલી દો ડી નો 13મો દાખલો જો સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 5:3 અને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 3:2 હોય તો IL IP IF શોધ IL લાસ્ટ પેયર પાસે અને ફિશર નો સૂચકાંક આપણે શોધવાનો છે તો આપણે પહેલા શોધીએ લાસ્ટ પેયર નો સૂચકાંક એટલે કે IL IL નું સૂત્ર આપણે શીખ્યા સાધન સિગ્મા PQ અપોન સિગ્મા PQ ગુણ્યા 100 લાસ્ટ પેર માટે 1000 યાદ રાખવા 1000 આ રીતે અહીંયા તમે જોશો તો આ રીત દીધું છે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0 એટલે આ જે છે એને અહીંયા આગળ અંશમાં છે આપણને જેમ આપ્યું છે અહીં અંશને છેદ લખી કાઢો બસ એ રીતના એ રાજ અંશમાં જેમમાં આપ્યું છે એને આપણે અંશ અને છેદમાં લખી કાઢે છે P1 Q0 5 ભાગ્યા 3 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર સર આપવાનું તમારે એટલે જવાબ આવશે 166.67 IL નું બીજો સૂચકાંક આપણે શોધવાનો છે IP IP નું સૂત્ર આપણે આગળ શીખ્યા સિગ્મા PQ અપોન સિગ્મા PQ ગુણ્યા 100 એન માટે આપણે નંબર યાદ રાખવાનો 1101 કેવી રીતે લખાય તો 1101 આ સિગ્મા P1 Q1 એ પણ આપી દીધો છે એ છે 3 સિગ્મા P0 Q1 એ છે 2 3 ભાગ્યા 2 ગુણ્યા 100 IP નો જવાબ આવે 150 બસ આ બંનેનો ગુણાકાર કરીને એનું તમે સાદરૂપ આપવાનું એટલે તમારો જવાબ આવશે 158.12 આ એનો જવાબ આવશે
I was out. जो लास्ट ईयर ने पासे ना सूचक आकोनो गुणोत्तर 4.5 એટલે બે સૂચક આપણને આપે તો લાસ્ટ ઈયર બીજો આપણે 5 ગુણોત્તર આપ્યો છે એટલે વચ્ચે આપણે જેમ લખીશું બરાબર 4.5 હોય અને ફિશર નો સૂચક ફિશર એટલે IF એ આપણને આપી દીધો છે 150 હોય તો પાસે નો અને લાસ્ટ ઈયર નો સૂચક શોધ પાસે એટલે IP શોધવાના છે અને લાસ્ટ ઈયર એટલે IL શોધવાના છે તો લાસ્ટ ઈયર અને પાસે નો ગુણોત્તર આપ્યો છે લાસ્ટ ઈયર નો સંકેત IL જેમ પાસે નો સંકેત IP બરાબર 4.5 જ્યારે જેમ ના ફોર્મ માં હોય તે વખત આ બાબત ને આપણે અંશ અને છેદ માં લખી શકીએ लेके IL भाग्या IP बराबर 4/5 હવે IP જે છે એ ભાગાકાર છે પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકાર થઈ જાય IL બરાબર 4/5 ગુણ્યા IP આ IL આપણને મળ્યો સંકેત એક બસ મળ્યો હવે દાખલામાં આપણને IF આપેલા છે IF નું સૂત્ર મૂકવાનું નાનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP અંદર કિંમત મૂકીએ તો IF 150 બરાબર વર્ગમૂળમાં IL આપણે શોધ્યા 4/5 ગુણ્યા IP આ IL ની જગ્યાએ લખીએ છે 4/5 ગુણ્યા IP IL ની જગ્યાએ લખ્યું બરાબર હવે જો IP તો રહ્યા બીજા એટલે કે ગુણ્યા IP આના બે વાર IP આવશે સાદું વાક્ય નો 150 બરાબર વર્ગમૂળમાં 4/5 ગુણ્યા IP ગુણ્યા IP એટલે IP નો સ્ક્વેર આવશે IP નો સ્ક્વેર IP વત્તા IP હોય તો 2IP થાય પણ એ ગુણ્યા છે એટલે IP નો સ્ક્વેર હવે આ વર્ગમૂળ મારે કાઢી નાખવું છે વર્ગમૂળ જો દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગ કરવા પડે બંને બાજુ વર્ગ એટલે 150 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4/5 ગુણ્યા IP નો સ્ક્વેર અને આનો વર્ગ કરવા હવે સાદું આપીએ તો 150 નો વર્ગ 22500 બરાબર વર્ગમૂળ હોય અને એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય અંદર ની સંખ્યા એવી ને એવી જ રહે બરાબર 4/5 ગુણ્યા IP સ્ક્વેર હવે જે IP સ્ક્વેર શોધવાના છે એટલે આપણે એકલા પાડીએ તો અને એકલા પાડીએ તો આનો ઘેરબંધ છે આ બંનેઓને આપણે પેલી બાજુ લઈ જવા 5 ભાગાકાર છે પેલી બાજુ લઈ જાવ એટલે ગુણાકાર એટલે 22500 ગુણ્યા 5 આ બાજુ આવશે એ ના 4 ગુણાકારમાં છે આ બાજુ લઈ દે એટલે ભાગાકાર એટલે ઊંધું થઈ જાય 5 ચતુર્થાંશ બરાબર આ બાજુ વધુ IP નો સ્ક્વેર આનો તમ સાદરૂપ આપશો તમારો જવાબ આવશે 28125 IP સ્ક્વેર બરાબર 125 તો IP શોધવા માટે આનું વર્ગમૂળ કરવાનું એટલે IP બરાબર વર્ગમૂળમાં 28125 માટે IP બરાબર જવાબ આવશે તમારો 167.71 IP મળી ગયા તો IP મળી ગયા બીજું શોધવાનું છે IL IL માટે તમને અહીંયા આગળ આપણને આપ્યું છે જો IL બરાબર આપણે શોધ્યું તો IL બરાબર 4/5 ગુણ્યા IP બરાબર 4/5 ગુણ્યા IP તમ શોધ્યા એ લખવાના 167.71 167.71 અને આપણે સાદરૂપ આપીશું તો જવાબ તમારો આવશે 134.70 અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂર્ણ